નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ ચટેસિયા આ સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 2 પૂર્ણ સંખ્યાઓ ભાગ 4 જેનો સ્વાધ્યાય 2.2 પહોંચ્યા હતા, એમ જેમાં આપણે દાખલો 1 પણ જોઈ લીધો હતો. હવે શરૂઆત કરવાની છે આપણે સીધા દાખલા નંબર 2 થી. હવે એમાં ગુણાકાર કીધો આપણને કે યોગ્ય રીતે ગોઠવીને ગુણાકાર કરવાનો છે. આપણે યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો, યોગ્ય રીતે ગોઠવવાના એટલે તો કે આપેલી જે સંખ્યાઓ છે એમાં જોઈએ એટલે આપણને ખબર પડશે કે ગોઠવવાનું શા કારણોથી કીધું કે 2 × 1769 એને ગુણ્યા 50. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે રકમ લખેલી છે એ તમે જોવો કે બધામાં ગુણાકારની નિશાની છે, બરોબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે શું કરો કે પેલા 2 × 1769 એનો જે જવાબ આવે એનો 50 સાથે ગુણાકાર કરો તો તમને લાંબો ગુણાકાર થઈ જાય. હવે એ ગુણાકારને સરળતા માટે થઈ આપણે શું કરીએ તો કે પેલા યોગ્ય ક્રમમાં ગોઠવી લઈએ. હવે ગોઠવવા શું કામ અને કઈ કઈ સંખ્યાઓને સાથે ગોઠવવા, કેમ કે ગોઠવવાનું કારણ એ છે કે ઝડપથી ગુણાકાર થાય. અને ક્યાંને ગોઠવવા તો કે એવી 2 સંખ્યાઓને પેલા ગુણાકારમાં લખીએ કે જેથી કરીને આપણને ગુણાકારનો જવાબ મીંડાવાળી સંખ્યા વધુ મળતી હોય એવી સંખ્યાઓ. તો જુઓ અહીંયા કણે 2 અને 50, જો આનો હું ગુણાકાર પેલા કરું તો મને જવાબ લાવવામાં સરળતા રહે. 50 અને 2 નો ગુણાકાર લો કે 50 × 2 = 100 થાય, જેનો ગુણાકાર મને 1769 સાથે કરવામાં સરળતા રહે છે. તો એટલા માટે થઈ આપણે પેલા શું કરીશું તો કે 1769 પેલા લખી નાખીએ અથવા તો છેલ્લા લખી નાખો, એને ગુણ્યા 2 કરીશ, એને ગુણ્યા 50. હવે આ 1769 એમને રાખું, એને ગુણ્યા હું આ 2 નો ગુણાકાર કરું તો જવાબ આવશે મારે 100. હવે આ 2 નો ગુણાકાર નો જવાબ આવ્યો 100, એટલે કે 2 × 50 એટલે કે 100 જવાબ આવ્યો. હવે 100 નો ગુણાકાર આની સાથે કરું તો વિદ્યાર્થી મિત્રો, આવો ગુણાકાર કેને ના આવડતો હોય, માત્ર પાછળના 2 બિંદા આની પાછળ જ મૂકી દેવાના છે. તો એટલા માટે થઈ આપણે પેલા શું કરવાનું તો કે 2 સંખ્યાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની અને એવી 2 સંખ્યાઓને નજીક લખો કે જેથી એનો ગુણાકાર છે એ આપણને કેવો મળતો હોય, આવી શૂન્યવાળી કોઈ સંખ્યાઓ મળતી હોય, જેથી કરીને એનો બીજી કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં સરળતા રહે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવી જ રીતના હજુ બીજું એક ઉદાહરણ આપું. માની લો કે C 8 × 291 એને ગુણ્યા 125. હવે આનો ગુણાકાર કરો તો શું કરવાનું રહે આપણે તો વિદ્યાર્થી મિત્રો, 291 × 8 કરો પછી એને 125 વડે ગુણો તો કે જવાબ લાંબો થઈ જશે. તો એવું ન કરવું હોય તો શું કરાય તો એના માટે થઈને એક રસ્તો છે કે 8 ને અહીંયા રાખીએ, આ 125 ને આગળ લઈ લ્યો, ગુણ્યા 291 અહીંયા લખો. હવે આનો પેલા ગુણાકાર કરી નાખો તો કે 125 × 8 કરો તો જવાબ આવશે 1000, એને ગુણ્યા 291 કરો. હવે ગુણાકાર કરો એકદમ સરળ, આ પાછળ 1000 ના મીંડા છે આની પાછળ લગાવી દો તો આવી ગયો એ જવાબ આપણો. તો આવા એકદમ સરળ આપણને ગુણાકાર આની અંદર આપેલા છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આવા ગુણાકાર તમારે બાકીના જે આપેલા છે 6 હતા એમાંથી મેં 2 કરાવ્યા, બાકીના 4 ગુણાકાર તમારી જાતે ગણવાના છે. દાખલા નંબર 3, કિંમત શોધો. કિંમત શોધવાની છે આપણને. હવે કિંમત શોધવાની છે તો રકમ જોઈએ, એ 297
એને ગુણ્યા 17 વધતા 297 એને ગુણ્યા 3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોવો છો તો તમને બે અલગ અલગ પદ આપ્યા છે. હવે પદ છે વિદ્યાર્થી મિત્રો ક્યાંથી બદલાય, તો કે સરવાળા અને બાદબાકીની નિશાની આવે ત્યાંથી બદલાશે. ગુણાકાર ભાગાકારની ને એ આખે આખું પદ એક કહેવાય, એટલે આ એક અને આ બે. તો આ બંનેની અંદર તમને કંઈક વસ્તુ છે એ કોમન લાગે છે. શું દેખાય છે, તો કે 297 કોઈ એક સંખ્યા છે, એક સરખી છે. હવે સરખી સંખ્યા છે તો એના માટે આપણે શું કરીએ, તો કે એને આપણે શું કરી લઈએ, તો કે 12 કાઢી લઈએ. શું કરી લઈએ, 12, એટલે કે એને કોમન કાઢ્યા કહેવાય. શું કહેવાય, કોમન કાઢ્યા. આ 297 એને મેં અહીંયા લખી નાખ્યા. હવે હું એક કાઉન્ટ કરું, ગુણાકારની નિશાની અને એક કાઉન્ટ કરું. હવે કાઉન્ટની અંદર આમાંથી હવે આપેલા જે પદ પેલું પદ હતું એને હું અહીંયા લખું, તો એને લખવા માટે થઈને 297 હતા એને તો મેં આગળ લખી નાખ્યા છે. વધ્યા કેટલા પેલા પદમાંથી, તો કે 17, એને 17 ને જ ખાલી અહીંયા લખવાના. પછી આ સરવાળાની નિશાની, આ સરવાળાની નિશાની. હવે આમાંથી હું લખું તો આ 297 જે છે એને મેં અહીંયા આગળ લખી નાખ્યા છે, એટલે હવે એને લખવાના નથી. તો એ પદમાં વધ્યું કોણ ખાલી, તો કે 3. તો અહીંયા લખો 3 અને કાઉન્ટ પૂરો કરી દો. હવે તો કે હવે કઈ નહીં, આ 297 આમનામ રાખો ગુણ્યાકાર. હવે આ બંનેમાં કઈ ક્રિયા આપેલી છે આપણને, તો કે સરવાળાની. તો કે સરવાળો કરો, 17 ને 3 તો કે 20. સાદાઓને સિમ્પલ ગુણાકાર કરો, જે જવાબ આવે એની પાછળ મીંડું લગાવી દેવાનું. તો 2 નો આની સાથે ગુણાકાર, 14 નો ચોગડો વધી 1, 9 2 18 ને 19 નો નવડો વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 5940 આ જવાબ આવે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ આપણે શું શોધી, એની કિંમત શોધી. તો આવી રીતના કિંમત શોધવાની છે. તો દાખલા નંબર 3 આ હતો આપણા માટે દાખલા નંબર 3. હવે આવી જ રીતના હજી બીજા બે દાખલા છે એ આપેલા છે. હવે એમાંથી આપણે સી દાખલો છે એ કરાવું. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો બિલકુલ આના જેવો, માત્ર નિશાનીમાં તફાવત શું છે, તો કે બાદબાકીની નિશાની છે. તો આ વિદ્યાર્થી મિત્રો આ દાખલો હું નથી કરાવતો, આ દાખલો તમારે પોતાની જાતે ગણી લેવાનો છે. દાખલા નંબર બી આ હું કરાવું છું. 54279 ગુણ્યા 92 વધતા 8 ગુણ્યા 54279. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જોઈએ તો શું દેખાય છે, તો કે પેલા પદ આ 1 અને આ 2 બંને પદમાં, તો કે આ 1 54279 આ સંખ્યા સરખી દેખાય, તો એને આપણે કોમન કાઢીએ એટલે કે 12 લખીએ. 54279 ગુણાકારની નિશાની, ગુણાકારની નિશાની હતી આ બે વચ્ચે, એટલે અહીંયા ગુણાકારની નિશાની. હવે કાઉન્ટ, હવે આ પેલું પદ અહીંયા કઈ લખું હું, તો પેલા પદમાંથી મેં આ 54279 એકવાર લખી નાખ્યા છે, હવે લખવાની જરૂર નથી. વધુ કેટલું, તો કે 92, તો એને 92 લખીએ અહીંયા. આ વધતા ના વધતા, હવે આ બીજું પદ છે એમાંથી 8 લખી નાખું પેલા આવ્યા એટલે. હવે પાછળના 54279 તો મેં લખી નાખ્યા એટલે એ લખવાની જરૂર નથી, તો કાઉન્ટ કરી દો પૂરો. 54279 એને એમને એમ રાખો, કાઉન્ટ નું પેલા છાદરૂપ આપો, તો 92 વત્તા 8 બરોબર છે. સરવાળો કરો, કેસો. હવે આનો ગુણાકાર કરવાનો, એનો જવાબ તો તમને આવડતો જ હોય વિદ્યાર્થી મિત્રો. તો આવા એકદમ સરળ દાખલા, બાકીના બે દાખલા છે તમારે જાતે પૂર્ણ કરવાના છે, સી અને ડી, જે દાખલા નંબર 3 છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો એકદમ સરળ દાખલા આપેલા છે જે દરેક વિદ્યાર્થીઓએ ગણવાના રહે છે.
दाखला नंबर चार, योग्य गुणधर्मनो उपयोग करी गुणाकार शोधवाना छे। शुं करवानुं छे? योग्य गुणधर्मनो उपयोग करी गुणाकार शोधवाना छे। तो सौप्रथम जोईए पहेलो दाखलो 738 एने गुणिया 103, 738 એને ગુણ્યા 103। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો શું આપણને કીધું છે? ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે। તો ગુણધર્મની અંદર આપણે જોયું કે ત્રણ ગુણધર્મ હતા, કેટલા? ત્રણ। જો આમ તો ચાર આવ્યા, એક સંવૃતતાનો હતો। તો સંવૃતતામાં તો આમાં તમે જોઈ શકો સરવાળા માટે તો કે એવું તો કઈ દેખાતું નથી, સરવાળા નિશાની તો એ તો આવે નહીં। પછી બીજું આવે છે તો કે જૂથનો ગુણધર્મ। તો જૂથમાં આમાં તમે જુઓ છો કે બે જ સંખ્યા આપી ત્રીજી સંખ્યા છે એટલે જૂથનો લાગે। ક્રમમાં પણ એવું તો કે ક્રમની અંદર આડાવડું કરવાની જરૂર નથી, બે જ સંખ્યા છે અહીંયા। હવે વિભાજનનો ગુણધર્મ જોઈએ તો વિભાજનના ગુણધર્મમાં અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પેલા તો શું કરવું પડશે તો કે અહીંયા તમે જોઈ શકો તો આ સંખ્યા છે એના ભાગ પડી શકાય, આપણે આ સંખ્યાને કંઈક અલગ રીતે લખી શકાય। વિભાજનના ગુણધર્મમાં આપણે જોયું હતું આ 738 ને આમ નામ રાખીએ એને ગુણ્યા આ 103 છે એને આમ લખી શકાય 100 વધતા 3। શું કરાય? 100 વધતા 3। હવે વિભાજનનો ગુણધર્મ લગાવીએ, શું કરીએ? વિભાજનનો ગુણધર્મ લગાવીએ, આ તો 738 છે એને ગુણ્યા કેટલા કરવાના પેલા? 100। તો 738 એને ગુણ્યા 100। હવે ફરી પાછું 738 ગુણ્યા 3, પરંતુ 3 જણા પાસે પહોંચતા પેલા કઈ નિશાની આવે અહીંયા? વધતાની। તો અહીંયા વધતાની નિશાની, તો 738 એને ગુણ્યા 3। હવે વિદ્યાર્થી મિત્રો આ કયો ગુણધર્મ કહેવાય એ તમને ખબર જ છે તો કે વિભાજનનો, સરવાળાનું ગુણાકારનું સરવાળા પર વિભાજન। તો અહીંયા કણે આપણે લખશું કયો ગુણધર્મ કયો તો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન નું ગુણધર્મ। કયો ગુણધર્મ આવ્યો કહેવાય વિદ્યાર્થી મિત્રો? ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ આવ્યો। હવે આ બંનેનો ગુણાકાર કરો તો એનો ગુણાકાર એકદમ સહેલો। હવે આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો રહે જે એકદમ ઝડપથી તમને કરતા આવડે। 8 3 24 નો 4 વધી પડી 2 3 9 ને 2 11 નો 1 વધી પડી 1 7 3 21 ને 1 22। હવે આ બંનેનો સરવાળો ઝડપથી આવડી જાય વિદ્યાર્થી મિત્રો, સરવાળો જે આવે અહીંયા કણે જવાબ। તો આવી રીતના જે તમને નામ એટલે કે તમને જે ઉપર સૂચના આપી હતી શું કરવાનું હતું તો કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને તમારે ગુણાકાર કરવાના હતા, સીધે સીધા ગુણાકાર કરવાના ન હતા, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા કણે આપણે કયો ગુણધર્મ વાપર્યો તો કે ગુણાકારનો સરવાળા પર વિભાજન। એવી જ રીતના આનો બીજો દાખલો છે એમાં પણ આવી જ રીતના કરશો, બાકીના બીજા જે દાખલા છે એમાં પણ આવી જ રીતના બાકીના ગુણાકાર પણ કરવાના રહે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે થઈ ગુણાકારનું સરવાળા પરનું વિભાજન, બરોબર છે? હવે દાખલા નંબર 5, કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે
ભરાવેલ પેટ્રોલ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 40 લિટર. પછી બીજા દિવસે તેણે ટાંકીમાં 50 લિટર, બીજો દિવસ એટલે આપણે થાય મંગળવાર, અહીંયા લખું બીજા દિવસે ભરાવેલ પેટ્રોલ કેટલું છે? તો કે 50 લિટર. હવે જો પેટ્રોલની કિંમત ₹65, પણ કેટલા? તો કે પ્રતિ લિટર, એટલે 1 લિટરના છે, તો તેણે પેટ્રોલ ઉપર કેટલા પૈસા ખર્ચ કર્યા છે? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર શું કરીશું? તો કે એને કુલ કેટલું પેટ્રોલ? તો કે 40 વત્તા 50, કે પેટ્રોલ પર કરેલો ખર્ચ, પેટ્રોલ પર કરેલો ખર્ચ. તો કુલ પેટ્રોલ કેટલું હતું પેલા તો એનું? તો કે 50 વધતા 40, અને એને લીટરના કેટલા હતા? તો કે 65, એટલે એને ગુણ્યા 65, એટલે કે કુલ જે લીટર હોય એને ગુણ્યા 65 કરો એટલે જવાબ મળે. એટલે મતલબ આપણે શું કર્યું? તો કે આ બંનેનો સરવાળો એને ગુણ્યા આપણે 65 કરી નાખ્યા. તો હવે આનો ગુણાકાર કરતા તમને દરેક વિદ્યાર્થીઓને આવડે જ છે. શું કરીશું? તો કે આનો ગુણધર્મનો ઉપયોગ ન કરાય, કેમ કે આની અંદર તમે સરવાળો કરશો તો જવાબમાં શું આવશે? 90 એને ગુણ્યા 65, સીધો જ ગુણાકાર કરી નાખાય, એટલે બે અલગ અલગ ગુણાકાર કરવાના રહે નહીં. હવે આનો જે જવાબ આવે એ તમારો શું થઈ જાય? ખર્ચ થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતના દાખલા નંબર 6 છે. કયો છે? દાખલા નંબર 6, જે દરેક વિદ્યાર્થીઓ એસેમાં તો કે હોમવર્ક ની અંદર ગણવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતના દાખલા નંબર 6 છે, જે દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે હોમવર્ક ની અંદર ગણવાનો છે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ અને આના પછીના દાખલા જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.